શું તમે રાજકોટમાં રહો છો? શું તમે તમારા બાળકને દૂધ પીવડાવો છો? જો બહારથી દૂધ લેતા હોવ તો ચકાસીને લેજો, કારણ કે હાલ રાજકોટમાં દૂધમાં ભેળસેળનો ખેલ ચાલી રહ્યો છે. વધુ પૈસા કમાવવાની આડમાં કેટલાક ફેરિયાઓ અથવા તો ડેરી સંચાલકો તમને અંધારામાં રાખીને ભેળસેળ વાળું દૂધ આપી રહ્યા છે. રાજકોટ મનપાના કમિશનરને આ પ્રકારની અનેક ફરિયાદો છેલ્લા કેટલાક દિવસોમાં મળી છે, જે બાદ કમિશનરના આદેશથી આજે આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 30 દૂધની ડેરી પર દરોડા પાડ્યા હતા, જેમાં રાજકોટના મંગળા રોડ પર આવેલ ખ્યાતનામ વિશાલ ડેરીમાંથી ચેકિંગ હાથ ધરીને દૂધના નમૂના લેવામાં આવ્યા છે અને તમામ નમૂનાને ચેકિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. દૂધની અંદરના ખાસ કરીને બધી જ જગ્યાએ એક ડ્રાઈવ ચાલી રહી છે, જેના અનુસંધાન અમે અત્યારે દૂધના નમૂના લઈ રહ્યા છીએ. સાહેબ, અત્યારે પ્રાથમિક કઈ કઈ ડેરીઓમાં હાથ ધરવામાં આવ્યું છે રાજકોટની અલગ અલગ? કેટલી રાજકોટના બધા જ ઝોનની અંદર લગભગ 30 વધારે ડેરીઓની અંદરથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે. જનરલી દૂધની અંદર તો અન્ય કોઈ બીજી કોઈ ભેળસેળ નહીં, પરંતુ જે કંઈ પણ અખાદ્ય વસ્તુઓ કદાચ જો મળી આવે તો એની ઉપર વિશેષ કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે. હાલ તો ફૂડ વિભાગે તમામ ડેરીઓમાંથી શંકાસ્પદ જણાતા દૂધના નમૂના લીધા છે, પરંતુ હવે આ દૂધના નમૂના લેબ તપાસમાં પાસ થાય છે કે ના પાસ અને કોઈ પણ પ્રકારની ભેળસેળ ઝડપાય છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. કેમેરામેન કેવિન નિમાવત સાથે શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.